ગુડ મોર્નિંગ વહેલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજા મને. ધોરણ 12 સાયન્સની અંદર પ્રકરણ નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશનના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હવે આજે આપણે એક નવો ટોપિક ચાલુ કરવાનું છે, બહુજનીનિક વારસો, પોલિજિનેટિક ઇનહેરિટન્સ. એ પહેલાં મિત્રો, હું તમને એક જરાક આપણે જે ડ્રોસોફિલાની અંદર સહલગ્નતા અને પૂર્ણ સંયોજન જોયું હતું એનું જરાક માહિતી આપી દઉં કે જે આપણે ડ્રોસોફિલામાં જે સહલગ્નતા અને પૂર્ણ સંયોજન જોયેલ છે એની અંદર મિત્રો, જો F1 પેઢી છે તેનું કસોટી સંકરણ કરાવવામાં આવે, હવે F1 પેઢીમાં કસોટી સંકરણ કરવામાં આવશે, કેની સાથે કરવામાં આવશે? એનું જે પ્રચ્છન્ન જે પિતૃ હશે તેની સાથે. તો આપણે જોઈએ કે જે F1 પેઢીની અંદર આપણને મળ્યું છે YW અને Y+W+, આપણને આ પ્રકારેનું જનીન બંધારણ ધરાવતી માદા માખી મળી છે. હવે એનું ક્રોસ કરવામાં આવશે કેની સાથે? એના પિતૃના પ્રચ્છન્નકારક સાથે. એનો પિતૃ છે તેના પ્રચ્છન્ન કયા છે? એના પિતૃની અંદર આપણે લઈ લઈએ કે પીળો સફેદ છે તેનું પ્રચ્છન્ન છે, વન્ય પ્રકાર તેનું પ્રભાવી છે. તો પ્રચ્છન્ન એટલે કે YW અને એમાં આ લઈ લ્યો કે નર માખી છે અને આ માદા માખી છે. હવે આ બંનેનું કસોટી સંકલન કરવામાં આવે મિત્રો, તો આમાં 50% માખી છે તે 50% માખી મળે છે વન્ય પ્રકારની, અને 50% માખી છે તે મળે છે પીળો કલર અને સફેદ આંખોવાળી. અહીંયા કોઈ પણ પ્રકારનું જે નવું સંયોજન છે તે પ્રાપ્ત થતું નથી, એટલા માટે કહી શકાય કે અહીંયા જે ડ્રોસોફિલા છે એની અંદર જે નર ડ્રોસોફિલા છે તેમાં વ્યતિકરણ જોવા મળતું નથી, જે માદા ડ્રોસોફિલા છે તેમાં વ્યતિકરણ જોવા મળે છે. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ કે બહુજનીનિક વારસો, પોલિજિનેટિક ઇનહેરિટન્સ. હવે બહુજનીનિક વારસો એટલે શું મિત્રો? હવે આપણે જોઈએ કે બહુજનીનિક વારસાની અંદર કે એક લક્ષણ પર બે અથવા વધુ સ્વતંત્ર કારકોની જોડીઓ અથવા તો જનીનોની જોડીઓ છે તે અસર કરતી હોય છે, અને જે આ પ્રકારની જે અસર છે તે વર્ધક પદ્ધતિને અનુસરે છે. હવે એક લક્ષણ છે, લક્ષણ કેટલું છે? એક છે, પરંતુ એના ઉપર અસર કરતા જે જનીનો છે, કારકો છે, તે કેવા છે? બે અથવા તો એના કરતા વધારે. તો આ પ્રકારનું જે જનીન ધરાવતું જે બંધારણ છે તેને બહુજનીનો અથવા તો સંચય જનીનો, કોમ્યુલેટિવ જીન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે બહુજનીનિક વારસો એટલે શું મિત્રો? તો બહુજનીનિક વારસો એટલે કે લક્ષણ એક છે, પરંતુ એના ઉપર અસર કરતા જે જનીનો છે તે બે અથવા તો બેથી વધારે છે. લક્ષણ કેટલું છે? એક જ છે, કોઈ પણ લક્ષણ એક હશે અને એના ઉપર બે અથવા તો એના કરતાં વધારે જનીનો છે તે અસર કરે છે તે આપણે જોવાનું છે ઉદાહરણ સહિત, એટલે તમને સમજાઈ જશે. હવે આપણે જોઈએ કે પોલિજિનેટિક ઇનહેરિટન્સ. મેન્ડલના અભ્યાસ મુખ્યત્વે તે લક્ષણો વર્ણવ્યા છે કે જે અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવે છે, જેમ કે પુષ્પનો રંગ કે જે જાંબલી અને સફેદ હોય છે. હવે મેન્ડલે એના અભ્યાસની અંદર એને કેવા લક્ષણો દર્શાવ્યા છે? અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવતા હોય, એટલે કે એના બે વિરોધાભાસી લક્ષણો હોય ને એવા જ લક્ષણો છે તેને એના પ્રયોગની અંદર દર્શાવ્યા છે, કે એને છોડ લીધા તો ઊંચા અને નીચા લીધા, પુષ્પ છે તેનો રંગ લીધો તો સફેદ પુષ્પ ને જાંબલી પુષ્પ, બીજ છે તેનો આકાર લીધો તો બીજના આકારની અંદર ગોળ બીજ, ખરબચડા બીજ. આવી રીતે મેન્ડલે એનો અભ્યાસની અંદર એનો જે પ્રયોગ છે તેની અંદર એવા લક્ષણોનું વર્ણન કર્યું છે કે બંને કેવી અભિવ્યક્તિ દર્શાવે છે? અલગ અલગ અભિવ્યક્તિ દર્શાવે છે, એટલે કે તે અલગ અલગ પ્રદર્શન કરે છે. બીજનો આકારની વાત કરીએ તો ગોળ બીજ છે અને ખરબચડું બીજ છે, તો આમ જુદી જુદી અભિવ્યક્તિ દર્શાવે છે તેવા લક્ષણો છે તે મેન્ડલેના અભ્યાસમાં લીધા. એક ઉદાહરણ અહીં આપેલું છે કે પુષ્પનો રંગ કે જે જાંબલી અને સફેદ હોય છે, પરંતુ જો તમે આસપાસ જોશો તો તમને ત્યાં ઘણી લાક્ષણિકતાઓ જોવા મળશે. પરંતુ હવે આપણે આજુબાજુમાં જોઈએ તો કોઈ પણ જે સજીવ હોય છે તેના ખાલી ફક્ત બે જ લક્ષણ જોવા મળતા નથી, કે કાં ઊંચા હોય કાં નીચા હોય એવું જોવા મળતું નથી. આપણી આજુબાજુમાં જોઈએ તો આપણને એવી ઘણી લાક્ષણિકતાઓ જોવા મળે છે, જેમ કે આપણા મનુષ્યની ઊંચાઈની જ વાત કરીએ તો મનુષ્યની ઊંચાઈની અંદર ફક્ત બે જ ઊંચાઈ જોવા મળે છે,
કા ફક્ત ઊંચા અને કા ફક્ત નીચા, તો એવું જોવા મળતું નથી. મનુષ્યની ઊંચાઈમાં 6 ફૂટના માણસો પણ જોવા મળે છે, 5 ફૂટના પણ જોવા મળે છે, 4 ફૂટના પણ જોવા મળે છે, 4.5 ફૂટના પણ જોવા મળે છે. આમ જે ઊંચાઈ છે તેમાં ફક્ત 2 જ જે અભિવ્યક્તિ છે તે જોવા મળતી નથી, કે 3 ફૂટના 6 ફૂટના એવા ચોક્કસ જોવા મળતા નથી, પરંતુ અહીંયા અલગ અલગ લક્ષણોની અભિવ્યક્તિ જોવા મળે છે, જે તેમની ક્રિયામાં એટલી ભિન્ન નથી અને સમગ્ર ઘટકોમાં ફેલાય છે. એટલે કે જે આપણે આજુબાજુમાં જે લાક્ષણિકતા જોઈએ, લક્ષણો જોઈએ, એની ક્રિયામાં એટલી બધી જુદી નથી અને તે સમગ્ર ઘટકની અંદર ફેલાયેલી પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે માનવોમાં માત્ર ઊંચા અથવા નીચા લોકો એવા 2 અલગ અલગ વિકલ્પો જ ન હોય. મનુષ્યની વાત કરીએ, એના ઊંચાઈની વાત કરીએ, તો મનુષ્યની અંદર એવું નથી જોવા મળતું કે કા ફક્ત ઊંચા હોય છે અથવા તો નીચા હોય છે. આવા લોકો છે તેના 2 અલગ અલગ વિકલ્પો જોઈએ એવું જોવા મળતું નથી. જેમ કે ઉદાહરણ લઈ લઈએ કે નીચા અને ઊંચા 2 જ લક્ષણ જોવા મળતા હોય મનુષ્યની ઊંચાઈમાં, તો જે નીચા છે 2 ફૂટના હોય, ઊંચા છે તે 4 ફૂટના હોય, તો આવું 2 જ લક્ષણ ધરાવતું જે અભિવ્યક્તિ છે તે જોવા મળતી નથી, પરંતુ સંભવિત ઊંચાઈની સંપૂર્ણ શ્રેણી હોય છે. પરંતુ શું જોવા મળે છે? સંપૂર્ણ શ્રેણી જોવા મળે છે, કે એમાં જુદી જુદી ઊંચાઈ ધરાવતા જે વ્યક્તિ છે તે જોવા મળે છે. આવા લક્ષણો સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય છે અને તેથી તેને બહુજનીનિક લક્ષણો પોલિજિનેટિક ટ્રેડ્સ કહે છે. હવે જે આવા બધા લક્ષણો છે કે એમાં ખાલી 2 જ વૈકલ્પિક કારકો હોતા નથી, કે એમાં ફક્ત 2 જ અભિવ્યક્તિ નથી હોતી, કાં ઊંચા અને કાં નીચા, પરંતુ જે આખી સંભવિત શ્રેણી મળે છે, સંપૂર્ણ શ્રેણી મળે છે, આવા લક્ષણો છે તેના માટે 3 અથવા તો 3 થી વધારે જનીન છે તેના દ્વારા નિયંત્રણ થાય છે અને તેથી તેને બહુજનીનિક લક્ષણોને પોલિજિનેટિક ટ્રેડ્સ કહે છે. બહુજનીનિક લક્ષણો, બહુજનીનિક એટલે કે વધારે જનીનો છે, તે કોઈ એક જ લક્ષણ પ્રદર્શિત કરે છે. મનુષ્યની ઊંચાઈ છે તો ઊંચાઈ કેવું લક્ષણ છે? એક જ લક્ષણ છે, પરંતુ એના માટેના જે જવાબદાર કારકો છે, એના માટેના જે જવાબદાર જનીનો છે તે કેવા છે? વધારે છે. આમ 2 કરતાં વધારે જનીનો એટલે કે 3 અથવા તો 3 થી વધારે જનીનો છે તે ભેગા મળી અને કોઈ એક જ લક્ષણ છે તે અભિવ્યક્ત કરે તો તેને બહુજનીનિક લક્ષણો અને એવા જનીનો છે તેને બહુજનીનો અથવા તો સંચય જનીનો તરીકે ઓળખવામાં આવે છે. બરોબર મિત્રો, સમજો, લક્ષણ કેવું છે? એક જ લક્ષણ છે, પરંતુ એના માટે અસર કરતા જે જનીનો છે, જેની કારકોની જોડીઓ છે, તે કેટલી હોય છે? 2 થી વધારે, 3 અથવા 3 કરતાં વધારે. આમ 3 અથવા 3 થી વધારે જનીનો છે તે એક જ લક્ષણનું અભિવ્યક્ત કરે છે અને એનું જે જનીન છે તેનું જે નિયંત્રણ છે, એક જ લક્ષણ છે તેનું નિયંત્રણ 3 જનીનો કરે છે અથવા 3 થી વધારે જનીનો કરે છે, તો એને બહુજનીનિક લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. બહુવિધ જનીન બહુજનીનિક વારસા સાથે સંકળાયેલા હોવા ઉપરાંત પર્યાવરણના પ્રભાવને પણ ધ્યાનમાં લે છે. હવે મિત્રો, કે જ્યાં બહુજનીનિક જનીનો છે તે એક વારસા સાથે તો સંકળાયેલા છે, એટલે કે એના પિતૃની અંદરથી એની સંતતિમાં આવે છે. આમ આવી રીતે જે બહુવિધ જનીન છે એટલે કે 2 થી વધારે જનીનો છે તે ભેગા મળી કોઈ એક લક્ષણનું નિયંત્રણ કરે છે, એક લક્ષણની અભિવ્યક્તિ કરે છે. આવા બહુવિધ જનીનો છે તે એક બહુજનીનિક વારસાની સાથે તો સંકળાયેલા છે, ઉપરાંત પર્યાવરણના પ્રભાવને પણ ધ્યાનમાં લે છે. કે જે આ બહુવિધ જનીનો છે તે જે પર્યાવરણની અસર છે તેને પણ ધ્યાનમાં લે છે. કેવી રીતે તે હવે આપણે આગળ જોશું એટલે તમને વધારે પ્રમાણમાં આઈડિયા આવશે. માનવ ત્વચાનો રંગ આનું એક અન્ય ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જુઓ મિત્રો, જે માનવ ત્વચાનો રંગ એટલે કે આપણી જે મનુષ્યની જે ચામડી છે તેના રંગની વાત કરીએ, તો એક બહુજનીનિક વારસાનું એક જાણીતું ઉદાહરણ છે અને તે પર્યાવરણના પ્રભાવને પણ અસર કરે છે. જો મિત્રો, કેવી રીતે? તો જે ગરમ પ્રદેશો છે, જ્યાં અતિશય તાપ પડે છે, જ્યાં અતિશય તડકો છે, તો એવા ઉષ્ણ જે પ્રદેશો છે ત્યાંના જે લોકો છે તેની જે ત્વચા છે, તેની જે ચામડી છે, તેનો રંગ કેવો હશે? કાળો હશે.
હવે જ્યાં શીત પ્રદેશ છે, ઠંડો પ્રદેશ છે કે જ્યાં સૂર્યનો પ્રકાશ ઓછો પડે છે, તો આવા પ્રદેશના લોકો છે તે કેવા હશે? ગોરા હશે, ભૂરા હશે. તો આમ અહીંયા જે બહુજનીનિક વારસાની અંદર જે મનુષ્યની જે ત્વચાનો રંગ છે તે એક ત્વચાના રંગ માટે ત્રણ જનીનો જવાબદાર છે. જે આપણે ઉદાહરણ આપેલું છે, જોશું કયા કયા જનીન જવાબદાર છે તે, અને એની સાથે સાથે તે પર્યાવરણના પ્રભાવ છે તેના સાથે પણ સંકળાયેલું જોવા મળે છે. તો આવી રીતે જે આ બહુજનીનિક જે વારસો છે તેની સાથે પણ આ બહુવિજનીનો સંકળાયેલા છે, અને જે પર્યાવરણ છે તેના પ્રભાવને પણ તે ધ્યાનમાં લે છે. હવે ત્યારબાદ વાત કરીએ કે જે બહુજનીનિક લક્ષણમાં સ્વરૂપ પ્રકાર દરેક એલલના સહયોગથી નિર્દેશિત કરે છે. હવે જે બહુજનીનિક લક્ષણ હશે કે જેની અંદર એક લક્ષણની અંદર વધારે જનીનો, બે થી વધારે જનીનો હાજર છે, તો એની અંદર એનું જે સ્વરૂપ પ્રકાર છે આ સ્વરૂપ પ્રકાર કેવું હશે તે દરેક એલેલના સહયોગથી નિર્દેશિત થાય છે. એટલે કે દરેક કારક છે, દરેક જે ફેક્ટર છે, દરેક જનીન છે તેના સહયોગથી, એટલે કે તેના ભેગા મળી અને તેનું જે પ્રદર્શન છે તે થાય છે. એટલે કે દરેક એલેલની અસર ઉમેરાય છે, એટલે કે દરેક કારક છે, દરેક જનીન છે તેની અસર છે તે એની અંદર ઉમેરાય છે. અને સારી રીતે સમજવા માટે આપણે ધારીએ કે ત્રણ જનીનો એ બી સી ત્વચાના રંગને નિયંત્રિત કરે છે. હવે આપણે આને સારી રીતે સમજવું છે તો આપણે ધારી લઈએ કે ત્રણ જનીનો છે કે જેના નામ આપેલા છે એ બી અને સી. આ એ બી અને સી જનીનો છે તે ત્વચાના રંગને શું કરે છે? નિયંત્રિત કરે છે. એટલે આ ત્રણેય જનીનો ભેગા મળી અને ત્વચાના રંગ છે તેનો કલર કેવો છે, ઘેરો છે કે ગોરો છે, તેનું નિયંત્રણ કરે છે. હવે આમાંના જે પ્રભાવી સ્વરૂપો છે એ બી અને સી તે ત્વચાને ઘેરા રંગ માટે જવાબદાર છે, અને એના જે પ્રચ્છન્ન સ્વરૂપો છે સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી છે તે ઝાંખા એટલે કે લાઇટ રંગ માટે જવાબદાર છે. મિત્રો, આ એ બી સી કેપિટલ એ બી સી છે તે પ્રભાવી જનીન છે. યાદ રાખજો, આ પ્રભાવી જનીન છે તો એ કેના માટે જવાબદાર છે? ત્વચાના ઘેરા રંગ માટે, એટલે કે ડાર્ક રંગ માટે, ટૂંકમાં કાળા રંગ માટે. જ્યારે સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી છે તે પ્રચ્છન્ન જનીન છે. આ પ્રચ્છન્ન જનીન છે તે ત્વચાના ગોરા રંગ માટે, એટલે કે તેના ઝાંખા લાઇટ રંગ માટે જવાબદાર છે. તો હવે મિત્રો, બધા જ પ્રભાવી એલેલ કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ સી મિત્રો જનીનો જોડીમાં હોય છે. તો અહીંયા બંનેની જોડી દર્શાવેલી છે. તો આ જે જોડી છે તે બધી જ પ્રભાવી હશે. તો જેની અંદર આ પ્રકારનું જનીન બંધારણ જોવા મળતું હશે, કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી અને કેપિટલ સી, કેપિટલ સી, એની સાથેનો જનીન પ્રકાર એકદમ ઘેરા રંગ ધરાવે છે, એટલે કે તે એકદમ કાળા હશે, જેને આપણે નિગ્રોઇડ તરીકે ઓળખશું, કે જે નિગ્રોઇડ જાતિ છે, જે નિગ્રોઇડ લોકો જોવા મળે છે તેની અંદર આ પ્રકારનું જનીન બંધારણ હશે. બધા જ છે તે કેપિટલ હશે, પ્રભાવી હશે, તો આ નિગ્રોઇડ છે. જ્યારે એ જ રીતે પ્રચ્છન્ન એલલ જોઈએ તો સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ બી અને સ્મોલ સી, સ્મોલ સી સાથેના એકદમ ઝાંખો રંગ દર્શાવે છે, એટલે કે તેને આપણે આલ્બિનિક કહેશું, કે જે આલ્બિનિક હોય છે તેની અંદર કોઈ પણ પ્રકારનું રંગ કણ છે તેનું નિર્માણ થતું નથી. મિત્રો, અહીંયા જ્યારે પ્રભાવી જનીનો હશે ત્યારે જ ત્વચા માટેના જે રંગ કણો છે, જે મેલેનોઇડ છે, તેનું નિર્માણ થાય છે. જ્યારે પ્રચ્છન્ન જનીન હાજર હશે, એટલે કે આ પ્રકારનું જનીન બંધારણ હાજર હશે, ત્યારે કોઈ પણ પ્રકારનું રંગ કણ છે તે નિર્માણ પામતું નથી. એટલા માટે ત્વચાનો, એના વાળનો રંગ છે તે કલર વગરનો જોવા મળે છે. તમે કોઈ આલ્બિનિક પર્સનને જુઓ તો તમને સાવ એકદમ હાવ આમ કલર વગરના જ દેખાશે. તો આ એની અંદર જનીન બંધારણ હશે સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ બી અને સ્મોલ સી, સ્મોલ સી. હવે ધારણા એટલે કે અપેક્ષા પ્રમાણે ત્રણ પ્રભાવી એલેલ અને ત્રણની સંખ્યામાં પ્રચ્છન્ન એલેલ ધરાવતો જનીન પ્રકાર ત્વચાને વચગાળાનો રંગ ધરાવે છે. હવે મિત્રો, આપણે જોયું કે જેની અંદર બધા જ એલેલ પ્રભાવી હશે તે નિગ્રોઇડ પ્રજા છે, કે તે એકદમ ઘેરા રંગના કાળિયા હશે. જ્યારે પ્રચ્છન્ન છે કે તેની અંદર બધા જ સ્મોલમાં છે, સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ બી, સ્મોલ સી, સ્મોલ સી છે, તે કેવા હશે? આલ્બિનિક હશે. તેની અંદર રંજક કોણ નિર્માણ જ પામતા નથી. પરંતુ હવે આપણા ભારત દેશની વાત કરીએ તો આપણે ભારતમાં જે આપણી જે ત્વચાનો રંગ છે તે કેવો છે? ઘઉં
વર્ણોના છે, એટલે કે ઘઉં જેવા વર્ણ જોવા મળે છે. હવે જે કાળાઈ નથી અને એકદમ સફેદે નથી, પરંતુ કેવી અવસ્થાના છે? વચગાળાની અવસ્થાના છે. તો જે વચગાળાની અવસ્થાના જોવા મળે છે તેની અંદર 3 એલેલ છે તે પ્રભાવી હશે, અને 3 છે તે પ્રચ્છન્ન હશે. એટલે આવું જનીન બંધારણ હોઈ શકે કેપિટલ એની સાથે સ્મોલ એ, કેપિટલ બી એની સાથે સ્મોલ બી, અને કેપિટલ સી છે તેની સાથે સ્મોલ સી. અહીંયા આ રીતે દર્શાવ્યું છે. આમાંથી કોઈ પણ છે તે તમે પ્રભાવી 3 લખી અને 3 પ્રચ્છન્ન હોઈ શકે છે. તો આ પ્રકારનું જે જનીન બંધારણ ધરાવતા હશે તે વચગાળાના હશે, તો એને ઓળખવામાં આવે છે મ્યુલેટો, કે તે નિગ્રોઇડ નથી અને આલ્બિની કંઈ નથી, બંનેની વચગાળાના અવસ્થાના જોવા મળે છે. તો આ અનુસંધાને જનીન પ્રકારમાં દરેક એલેલની સંખ્યા વ્યક્તિગત ત્વચાના ઘેરા અને ઝાંખા રંગ માટે જવાબદાર છે. હવે અહીંયા જે આ જનીન પ્રકાર છે, હવે અહીંયા જે નીચે જનીન પ્રકાર આપેલો છે એની વાત કરીએ, તો અહીંયા જે દરેક જનીન છે, હવે આ દરેક જનીન છે જે દરેક એલેલ છે તેની સંખ્યા છે તે વ્યક્તિગત ત્વચાના ઘેરા અને ઝાંખા રંગ માટે જવાબદાર છે. એટલે અહીંયા જેમ પ્રભાવી જનીનનું પ્રમાણ વધારે તેમ એનો ઘેરો રંગ વધારે, જેમ પ્રચ્છન્ન જનીનનું પ્રમાણ વધારે એમ એનો ઝાંખો રંગ વધારે. તો મિત્રો અહીંયા આપેલું છે. હવે આપણે જેને ચાર્ટની સ્વરૂપે જોશું તો તમને સૌથી વધારે પ્રમાણમાં સમજાઈ જશે. તો એ રીતે આપણે જોઈએ. હવે મિત્રો આપણે 30 સંકરણ નથી કરવાનું, પરંતુ અહીંયા આપણે જે જનીનો છે કે જે લઈ લ્યો, કે કેપિટલ એ છે એક જનીન છે પ્રભાવી લઈ લ્યો, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી, કેપિટલ બી, કેપિટલ સી અને સ્મોલ કેપિટલ સી, કેપિટલ સી. હવે આ પ્રભાવી છે, તો પ્રભાવી તરીકે ધારી લ્યો કે માતા છે. હવે એનું સંકરણ છે, તેનું ક્રોસ છે તે પ્રચ્છન્ન સાથે કરાવવામાં આવે, તો પ્રચ્છન્નની અંદર બધા લેટર છે તે સ્મોલમાં હશે, સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ બી, સ્મોલ સી, સ્મોલ સી. તો આ લઈ લ્યો કે એના પિતા છે, એટલે કે ફાધર છે. મિત્રો અહીંયા 30 સંકરણ નથી, પરંતુ અહીંયા છે 3 જનીનો છે. હવે મિત્રો અહીંયા જે એની F1 પેઢી છે એ આપણને કેવી મળશે? F1 પેઢીની અંદર જે બધા જે પરિણામો છે તેની જે સંતતિ છે તે આવી મળશે, કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી અને સ્મોલ સી. તમારે ટ્રાય કરવી હોય તો કરી લેજો કે અહીંના જે જન્યુઓ છે તે આના જન્યુ બનાવી અને આના જન્યુ બનાવી. તો જે અહીંયા માદા છે તેના જન્યુ આ રીતના બનશે, બધા જ જન્યુ છે તે કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી. તો એની જે માતા છે તેના જન્યુ આ પ્રકારના બનશે. હવે એના પિતા છે તેના જન્યુ બનાવીએ તો એના જન્યુ પણ આ રીતના જ બનશે, બધા જન્યુ એ, બી અને સી. તો આ બને છે, આ એ બી સી છે, આ એ બી સી છે, આ બંનેનું ક્રોસ થશે, ફલન થશે. તો F1 પેઢીની અંદર આ પ્રકારનું જનીન બંધારણ જોવા મળશે, કે કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી અને સ્મોલ સી. મિત્રો અહીંયા છે આ પ્રકારનું જનીન બંધારણ હશે જે વ્યક્તિની અંદર એની ત્વચા છે તે કાળી જોવા મળતી નથી, પરંતુ કેવી છે? વચગાળાની જોવા મળે છે. કારણ કે દરેક જે જનીનો છે તેની વ્યક્તિગત અસરો છે તે પ્રદર્શિત કરે છે. આ જે જનીન બંધારણ છે તે નિગ્રોઇડ તરીકે ઓળખવામાં આવે છે. જે નિગ્રોઇડ લોકો છે તે, એની અંદર બધા જ જનીનો છે તે પ્રભાવી છે. આ છે તે આલ્બિનિક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો કે અહીંયા કોઈ પણ પ્રકારનું રંજક કણ છે તેનું નિર્માણ થતું નથી. અહીંયા રંજકોનું નિર્માણ થાય છે, અહીંયા રંજકોનું નિર્માણ થતું નથી, એટલા માટેની ત્વચા છે તે રંગહીન જોવા મળે છે. હવે આ બંનેનું સંકરણ થશે ત્યારે આ પ્રકારનું જે સંતતિ છે તે નિર્માણ પામશે, કે એની અંદર 3 છે તે પ્રભાવી છે અને 3 છે તે પ્રચ્છન્ન છે, અને આ વચગાળાની અવસ્થા છે તેને મ્યુલેટો તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો અહીંયા જે F1 પેઢી છે તેનું સ્વફલન કરાવીએ, એટલે કે આવું જ જનીન બંધારણ ધરાવતી એની જે સંત, એનું જે માતા છે તેની સાથે સ્વફલન કરાવીએ, તો એના પરિણામે આપણને કેવા રિઝલ્ટ મળે છે તે હવે જોઈએ. હવે મિત્રો આપણને જે F1 પેઢી છે તેની અંદર આપણને પરિણામ મળ્યા છે, કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. હવે લઈ લ્યો, ધારો કે આ છે માતા છે તેની, હવે એનું ક્રોસ કરવાનું છે એના જેવા જ જનીન બંધારણ ધરાવતા નરની સાથે. તો નર તરીકે લઈ લ્યો, કે એની અંદર પણ આ જ પ્રકારનું જનીન બંધારણ છે, કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી,
small b, capital C, small c. તો આ છે તેના પિતા એટલે કે ફાધર છે, નર છે. હવે મિત્રો આ બંને વચ્ચે સંકરણ થશે, એ પહેલા અર્ધીકરણની ક્રિયા થશે, એના જન્યુ છૂટા પડશે. મિત્રો બંનેની અંદર સરખા પ્રકારના જન્યુ બનશે, કારણ કે બંનેની અંદર એનું જે બંધારણ છે તે કેવું છે, સમાન પ્રકારનું છે. તો હવે આપણે વાત કરીએ કે અહીંયા છે જન્યુ બનાવવાની રીત. હવે મિત્રો જન્યુ બનાવવાની રીતની આપણે વાત કરીએ તો 2n બરાબર ખાલી જગ્યા જન્યુ. તો આપણે જોઈએ કે 2n બરાબર ખાલી જગ્યા જન્યુ, તો અહીંયા વિષમયુગ્મી જન્યુ, n એટલે વિષમયુગ્મી પ્રકાર. તો વિષમયુગ્મી કેટલા છે? તો આ કેપિટલ A સ્મોલ A વિષમયુગ્મી છે, કેપિટલ B સ્મોલ B પણ વિષમયુગ્મી છે, કેપિટલ C સ્મોલ C પણ વિષમયુગ્મી છે. તો અહીંયા ટોટલ 3 પ્રકારના છે વિષમયુગ્મી જનીનો જોવા મળે છે. તો 2^3 તો બરાબર આવશે 8. તો મિત્રો 8 જન્યુ આમાંથી બને છે, 8 આમાંથી બને છે, પરંતુ બંનેના પ્રકાર સમાન હશે, આમ 8 પ્રકારના બને છે બંનેની અંદર. હવે મિત્રો 8 પ્રકારના જન્યુ નિર્માણ પામે છે. તો નરના 8 બને છે, આ બાજુ માદાના લખો, આ બાજુ નરના લખો. તો અહીંયા માદા છે તેના 8 જન્યુ બને છે, અહીંયા નર છે તેના 8 બને છે. હવે અહીંયા 8 ને 8 છે તેની શક્યતા કેટલી છે કે એમાં ફલિતાંડ કેટલા નિર્માણ પામશે? તો 8 8 64. તો મિત્રો આમ 64 ફલિતાંડ છે તે નિર્માણ પામશે. હવે એની અંદર આ 64 જે ફલિતાંડ છે તેમાં અલગ અલગ પ્રકારના જનીન બંધારણ છે તે જોવા મળે છે. એટલે આટલું ક્લિયર કે અહીંયા છે જન્યુ છે તે કેટલા નિર્માણ પામશે? 8 જન્યુ માદામાંથી નિર્માણ પામશે, 8 નરમાંથી નિર્માણ પામશે. તમે પુનેટ સ્ક્વેરની અંદર પણ લખી અને આ રીતે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો કે અહીંયા નરના દર્શાવવાના, અહીંયા માદાના દર્શાવવાના, પછી સ્ક્વેરની અંદર તમારે જન્યુ જોડતા જવાના અને જોવાનું કે કયા કયા પ્રકારનું એનું જનીન બંધારણ છે તે જોવા મળે છે. તો આમ 64 ફલિતાંડ બને છે અને 8 પ્રકારના જન્યુ બને છે. મિત્રો એ સિવાય તમે બીજી જે રીત છે તેની મદદથી પણ જન્યુ બનાવી શકો છો. હવે જન્યુ બનાવવાની જે બીજી રીત છે તેની અંદર છે આપણે અહીંયા કેપિટલ એ અને સ્મોલ એ છે તે બેને શું કરી દેવાનું, જુદા જુદા લખી નાખવાના ફોક લાઇન મેથડ દ્વારા. અહીંયા કેપિટલ એ લખવાનું છે અને અહીંયા લખવાનું છે સ્મોલ એ. હવે બાકીના છે કેપિટલ બી છે, સ્મોલ બી છે, તેને લખી નાખવાના. ત્યારબાદ કેપિટલ સી અને સ્મોલ સી, સેમ અહીંયા કેપિટલ સી સ્મોલ સી, અહીંયા પણ એ જ આવશે એની સાથે કેપિટલ બી અને સ્મોલ બી. હવે અહીંયા બી છે કેપિટલ સી સ્મોલ સી, કેપિટલ સી સ્મોલ સી. હવે આના લખો તો કેવા બનશે? કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી બીજાના બનશે કેપિટલ એ સ્મોલ બી અને સ્મોલ સી. ત્રીજું છે તેના બનશે કેપિટલ એ સ્મોલ બી અને કેપિટલ સી. કેપિટલ એ સ્મોલ બી અને સ્મોલ સી. તો આવી રીતે મિત્રો આ રીતે પણ જન્યુ છે તે દર્શાવી શકાય છે. હવે મિત્રો આપણને જે 64 યુગ્મન જ મળે છે એમાં એક જે બંધારણ છે જનીન તે આપણને આવું મળશે કે એક જે ફલિતાંડ છે ને તેની અંદર કેપિટલ એ કેપિટલ એ, કેપિટલ બી કેપિટલ બી, કેપિટલ સી અને કેપિટલ સી, કે 64માંથી એક છે તે આવું હશે કે જે એના કોઈ એક પિતૃને સમાન હશે, અને બીજું છે તે આ રીતનું હશે સ્મોલ એ સ્મોલ એ સ્મોલ બી સ્મોલ બી અને સ્મોલ સી, કે તે એક એના બીજા પિતૃને સમાન હશે. તો આ પ્રકારનું છે જનીન બંધારણ હશે તેના જે ઘેરા રંગના જે પિતૃ છે તેને સમાન છે, અને જે પ્રછન્ન હશે તેના જે પ્રછન્ન પિતૃ છે એટલે કે જે ઝાંખો રંગ ધરાવે છે તે પિતૃને સમાન હશે. તો મિત્રો તમને પ્રશ્ન પૂછાઈ શકે કે 64માંથી, હવે અહીંયા તમને આપેલું નથી પરંતુ આપણે આ રીતે ત્રિસંકરણની જેમ અહીંયા આપણે કરાવી સંકરણ કરાવી ક્રોસ કરાવી અને આપણે નક્કી કરી શકીએ છીએ કે હવે એમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે કે જો કેપિટલ એ કેપિટલ એ કેપિટલ બી કેપિટલ બી કેપિટલ સી કેપિટલ સી છે તેનું ક્રોસ સ્મોલ એ સ્મોલ એ સ્મોલ બી સ્મોલ બી સ્મોલ સી સ્મોલ સીની સાથે કરાવવામાં આવે તો હવે એની F1 પેઢી છે તેનું સ્વફલન કરાવવામાં આવે તો એમાંથી કેટલી સંતતિ છે તેના પિતૃ જેવી મળે છે? તો મિત્રો એના પિતૃ જેવી સંતતિ મળશે 2. કેટલામાંથી? 64માંથી.
64માંથી બે સંતતિ છે તેના પિતૃ જેવી મળે છે. કયા છે? પેલું ખાનું હશે. મિત્રો તમે ઘરે પ્રેક્ટિસ કરવી હોય પુનેટ સ્ક્વેરની મદદથી તો તમે પ્રેક્ટિસ કરજો. તો જે પેલું ખાનું છે તેની અંદર આ પ્રકારનું જનીન બંધારણ આવશે અને જે છેલ્લું ખાનું છે તેમાં આ પ્રકારનું જનીન બંધારણ આવશે. તો 64 છે એમાંથી બે છે તેના પિતૃના જેવું બંધારણ ધરાવતી સંતતિ મળે છે. એટલે કે એક સંપૂર્ણ પ્રભાવી હશે અને એક સંપૂર્ણ પ્રચ્છન્ન હશે. અથવા તો મિત્રો આવી રીતે પણ આવી શકે, 1/32 બે સેમ જ થશે કે એક સંતતિ છે એટલે કે 32 એટલે 32 એ એક છે તેના કેવી મળે છે એના પિતૃ જેવી. મિત્રો જે મેન્ડલનો જે દ્વિસંક્રનો પ્રયોગ છે તેની અંદર પણ આવી શકે કે જે 16 સંતતિ મળી હતી દ્વિસંક્રના પ્રયોગમાં એફ ટુ પેઢીમાં એ 16 છે તેમાંથી એના પિતૃ જેવી કેટલી હતી. તેના પિતૃ જેવી કઈ હશે કે જેની અંદર કેપિટલ આર અને કેપિટલ વાય બંધારણ હોય અથવા તો સ્મોલ આર અને સ્મોલ વાય બંધારણ હોય. તો એ સંતતિ એના પિતૃ જેવી હશે. તો 16 છે તેમાંથી આપણને બે છે એના પિતૃ જેવી મળી છે કે એકની અંદર સંપૂર્ણ પ્રભાવી છે અને એકમાં સંપૂર્ણ પ્રચ્છન્ન છે. તો તમને આવી રીતે પણ આવી શકે કે 2/16 અથવા તો 1/8 સંતતિ છે એના પિતૃ જેવી મળે છે. તો મિત્રો અહીંયા યાદ રાખજો કે જે ત્વચા છે તેની અંદર જે બહુજનીનિક વારસો છે એમાં પિતૃ જેવી જે સંતતિ છે તે 2/64 અથવા 1/32 હવે બાકીની છે તે પૂર્ણ સંયોજિત મળે છે એટલે કે એના પિતૃ કરતાં જુદા પ્રકારનું જનીન બંધારણ ધરાવતી મળે છે. હવે એના અમુક લક્ષણો જોઈએ કે અમુક બંધારણ આપણે જોઈએ કે કેવા કેવા બંધારણ વાળી મળે છે તે. હવે મિત્રો અમુક સંતતિ એવી મળશે કે જેની અંદર એક છે તે કેવું હશે? પ્રભાવી હશે અને બાકીનું છે તે સ્મોલ લેટરની અંદર હશે. એટલે કેવી રીતે? એટલે કે એક પ્રભાવીકારક હશે અને બીજું પ્રચ્છન્ન હશે. તો આપણે જોઈએ કે જે સ્મોલ એ છે ત્યારબાદ વાત કરીએ સ્મોલ બી કેપિટલ સી અને સ્મોલ સી. આની અંદર તમે જુઓ કે અહીંયા પ્રભાવી કેટલું છે? આ એક જ છે. તો આ મિત્રો આ એક છે તે રંજકણો બનાવે છે એટલા માટે એની જે ત્વચા છે તેમાં થોડાક પ્રકારના રંજકણું નિર્માણ પામશે. પરંતુ અહીંયા એક જ છે તે હાજર છે એટલા માટે આ જે બંધારણ ધરાવતી હશે તે એકદમ ભૂરિયા હશે. ત્યારબાદ આવું પણ હોઈ શકે કે કેપિટલ એ સ્મોલ બી સ્મોલ સી. તો આની અંદર પણ એક જ છે તે પ્રભાવી છે. અથવા તો આવી રીતે પણ હોઈ શકે કેપિટલ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ સી. તો મિત્રો એક જનીન છે તે પ્રભાવી હશે. તો જે આ પ્રકારનું જે બંધારણ ધરાવતી હશે એ પ્રજા છે તેને કહેવામાં આવે છે કોકેસોઇડ. કે તેની અંદર રંજકણ તો બને છે પરંતુ સાવ એક જ કારક છે તે પ્રભાવી છે એટલા માટે સાવ ઓછા પ્રમાણમાં એના રંજકણનું નિર્માણ થશે. હવે અહીંયા જે મિત્રો આપણે 2-1 લઈ લીધા કેપિટલ એ કેપિટલ બી અને કેપિટલ સી છે તે પ્રભાવી છે નિગ્રોઇડ છે. સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી આલ્બિનિક છે. હવે એ બે સિવાયની જે પ્રજા છે કે એ બે સિવાયના જેની અંદર લક્ષણો જોવા મળે છે કે એમાં અમુકમાં એક કેપિટલ હશે એટલે કે એક પ્રભાવી હશે, અમુકમાં બે પ્રભાવી હશે, અમુકમાં 3 પ્રભાવી હશે, અમુકમાં 4 હશે અને અમુકમાં 5 હશે. તો નિગ્રોઇડ અને આલ્બિનિક એટલે કે પ્રભાવી અને પ્રચ્છન્ન છે તે વચ્ચેની જે જોવા મળે છે તેને કહેવામાં આવે છે મુલેટો. તો એની અંદર જે આ કોકેસોઇડ છે તે એક મુલેટો છે તેનો જે એક પ્રકાર છે. તો આપણે અહીંયા જોયું કે આની અંદર એક છે તે પ્રભાવી છે એટલા માટે તે સાવ ભૂરિયા હશે, સાવ ગોળા હશે કે છે કોકેસોર તરીકે ઓળખવામાં આવે છે. હવે અમુકની અંદર બે પણ પ્રભાવી હોઈ શકે તે જોઈએ. મિત્રો એકની વાત કરીએ તો કેપિટલ એ સ્મોલ એ, ત્યારબાદ કેપિટલ બી સ્મોલ સી. તો આમાં બે પણ છે તે કેવા હોઈ શકે છે? પ્રભાવી હોઈ શકે છે. આ રીતે પણ હોઈ શકે સ્મોલ એ કેપિટલ બી સ્મોલ સી આ રીતે પણ હોઈ શકે અથવા તો કેપિટલ સી અને કેપિટલ બી પણ હોઈ શકે. કોઈ પણ રીતે બે છે તે પ્રભાવી હશે. 3ની વાત કરીએ તો આવી રીતે પણ હોઈ શકે કેપિટલ એ સ્મોલ એ
કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ સી સ્મોલ સી, અથવા તો કેપિટલ એ કેપિટલ એ, કેપિટલ બી સ્મોલ બી સ્મોલ સી સ્મોલ સી, આ રીતે પણ ત્રણ પ્રભાવી હોઈ શકે. અથવા તો કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી કેપિટલ બી, સ્મોલ સી સ્મોલ સી, આ રીતે પણ ત્રણ પ્રભાવી હોઈ શકે. એટલે કે કોઈ પણ રીતે ત્રણ છે તેની અંદર પ્રભાવી જનીન હાજર હોઈ શકે. હવે ચારની વાત કરીએ મિત્રો, તો ચારની અંદર કેપિટલ એ કેપિટલ એ, કેપિટલ બી કેપિટલ બી, કેપિટલ સી અને સોરી સ્મોલ સી અને સ્મોલ સી, આ રીતે પણ હોઈ શકે. અથવા તો સ્મોલ એ સ્મોલ એ, કેપિટલ બી કેપિટલ બી, કેપિટલ સી કેપિટલ સી, એ રીતે પણ હોઈ શકે. એવી રીતે મિત્રો પાંચની વાત કરીએ તો એની અંદર પાંચ પ્રભાવી હશે અને એક પ્રચ્છન્ન હશે. તો મિત્રો આમ કોઈ પણ રીતે છે તેની અંદર પ્રભાવી અને પ્રચ્છન્ન હોઈ શકે. જો કેપિટલ લેટરની અંદર બધાય હશે તો નિગ્રોઇડ, જો સ્મોલની અંદર હશે તો તે આલ્બિનિક, નિગ્રોઇડ અને આલ્બિનિક વચ્ચેની આવશે. મુલેટો કે તેની અંદર અમુકમાં એક પ્રભાવી હોઈ શકે છે, અમુકમાં બે પ્રભાવી હોઈ શકે, અમુકમાં ત્રણ પ્રભાવી હોઈ શકે. તો આ રીતે મિત્રો છે જનીનિક જે ત્વચાનું જે બંધારણ છે તે હોઈ શકે છે. હવે આના આધારે પ્રશ્ન પૂછાય તો એક મેં પહેલાં તમને કહી દીધું કે 2/64 અથવા તો 1/32 એના પિતૃને મળતા આવે છે, એના પિતૃની જેવું લક્ષણ ધરાવે છે. બાકીના જે આ બધા છે તે કેવા છે, પૂર્ણ સંયોજિત છે. હવે તમને કોઈ જનીન બંધારણ આપી દીધું અને પછી તમને એમ કે નીચેનામાંથી ઘેરો રંગ છે તે કયા જનીન બંધારણ ધરાવતી વ્યક્તિમાં હશે, અથવા તો આછો રંગ કયા પ્રકારના જનીન બંધારણ ધરાવતી વ્યક્તિમાં હશે, તો હું તમને એમસીક્યુ દ્વારા સમજાવું છું. હવે મિત્રો પ્રશ્ન હું લખતી નથી, ખાલી પ્રશ્ન બોલું છું કે નીચેનામાંથી ચાર જનીન બંધારણ આપેલા છે તેમાંથી કયું જનીન બંધારણ ધરાવતી વ્યક્તિ છે તે ઘેરા રંગની હશે. તો એની અંદર ઘેરો રંગ એટલે મિત્રો કાળો રંગ. તો અહીંયા તમને આપી દીધું છે જનીન બંધારણ એ માં આપ્યું છે કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી કેપિટલ બી, કેપિટલ સી સ્મોલ સી, એક જનીન બંધારણ આપ્યું છે. વિકલ્પ બીની અંદર આપ્યું છે સ્મોલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ સી સ્મોલ સી. ત્યારબાદ વિકલ્પ સી છે તેની અંદર આપેલું છે કેપિટલ એ કેપિટલ એ, કેપિટલ બી સ્મોલ બી, સ્મોલ સી અને સ્મોલ સી. ત્યારબાદ વિકલ્પ ડી છે તેની અંદર મિત્રો આપેલું છે કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, સ્મોલ સી સ્મોલ સી. હવે આ ચારમાંથી આપણે નક્કી કરવું છે કે કેની ત્વચાનો રંગ ઘેરો છે, ટૂંકમાં કાળો છે. તો મિત્રો આપણે શું પહેલાં પસંદ કરવાનું, કે પહેલાં એ પસંદ કરવાનું કે કેટલા પ્રભાવી જનીનો હાજર છે તેની ગણતરી કરવાની. તો આપણે દરેક વિકલ્પની અંદર પ્રભાવી જનીનોની ગણતરી કરીએ. કેપિટલ એ પ્રભાવી છે, સ્મોલ એ પ્રચ્છન્ન છે, કેપિટલ બી પ્રભાવી છે, કેપિટલ સી છે તે પ્રભાવી છે, સ્મોલ સી કેવું છે, પ્રચ્છન્ન છે. તો મિત્રો અહીંયા 1, 2, 3 અને 4, ચાર કેવા મળ્યા આપણને, પ્રભાવી જનીન મળ્યા છે. તો અહીંયા ચાર જનીનો છે તે પ્રભાવી છે. ત્યારબાદ વાત કરીએ વિકલ્પ બીની, સ્મોલ એ સ્મોલ એ પ્રચ્છન્ન છે, કેપિટલ બી પ્રભાવી છે, સ્મોલ બી કેવું છે, પ્રચ્છન્ન છે, કેપિટલ સી પ્રભાવી, સ્મોલ સી પ્રચ્છન્ન. તો આપણને અહીંયા બે મળ્યા છે, કેવા મળ્યા છે, પ્રભાવીવાળા મળ્યા છે. હવે ત્યારબાદ વિકલ્પ સીની વાત કરીએ તો કેપિટલ એ કેપિટલ એ પ્રભાવી છે 2, કેપિટલ બી 3, તો આ 2 છે તે સ્મોલ છે. તો અહીંયા આપણને મળે છે 3, કે જે કેવા મળે છે, પ્રભાવી જનીન મળે છે, 3 પ્રચ્છન્ન છે. ત્યારબાદ નીચેના વિકલ્પની વાત કરીએ કે એમાં કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ સી સ્મોલ સી. તો આની વાત કરીએ મિત્રો તો અહીંયા 1 અને 2 કેવા છે, પ્રભાવી છે. તો હવે આપણે આ ગણતરી કરી શકીએ કે આ ચારમાંથી પ્રભાવી જનીનની સંખ્યા કયા વિકલ્પમાં વધારે છે. તો વિકલ્પ એની અંદર પ્રભાવી જનીનની સંખ્યા વધારે છે. તો જેમાં પ્રભાવી જનીનની સંખ્યા વધારે છે તેની ત્વચા છે તે ઘેરા રંગની હશે. આટલું ક્લિયર. હવે એમસીક્યુ એ રીતે પણ પૂછાઈ શકે કે ચાર વિકલ્પ આપેલા હોય એમાંથી આછા રંગનું જે જનીન બંધારણ છે, આછા રંગનું જે ત્વચા છે તે કયામાં જોવા મળશે. તો વિકલ્પ આને આ છે. અમે તો અહીંયા સૌથી ઓછા જે પ્રભાવી છે તે કેનામાં જોવા મળે છે, કે
એક તો વિકલ્પ બી માં છે ને એક તો વિકલ્પ ડી માં છે, તો આપણે અહીંયા એક માં ચેન્જ કરી નાખીએ કે વિકલ્પ ડી ની અંદર અહીંયા કેપિટલ બી છે તેની જગ્યાએ કરી નાખીએ સ્મોલ બી. તો અહીંયા મિત્રો પ્રભાવીની વાત કરીએ તો પ્રભાવી ક્યુ થશે, ખાલી કેપિટલ એ એક જ થશે. તો અહીંયા પ્રભાવીની સંખ્યા આવી જશે એક. હવે ચાર છે, એમાંથી આપણે જોવું હોય કે જેનો આછો રંગ કયો છે, જનીન બંધારણ આપી દીધું હોય અને તમને કહે કે આછો રંગ ધરાવતું જે જનીન બંધારણ છે તે નીચેનામાંથી કેમાં જોવા મળશે, તો એ આવશે જેની અંદર પ્રભાવી જનીનની સંખ્યા ઓછી એમાં. તો જે આ વિકલ્પ એક જે વિકલ્પ ડી છે તેની અંદર આપણે જોઈએ તેમાં પ્રભાવી જનીનની સંખ્યા કેટલી છે, એક છે. એટલા માટે કેવું છે કે એ પ્રછન્ન છે તે વધારે છે, પ્રભાવી ઓછા છે તો એનો કલર છે તે ઝાંખો જોવા મળશે. તો આ રીતે મિત્રો એમસીક્યુ આવી શકે છે કે જનીન બંધારણ આપેલું એના થાય તમારે જોવાનું છે કે પ્રભાવી જનીનની જેમ સંખ્યા વધારે એમ એનો કલર છે તે વધારે પ્રમાણમાં ઘેરો ડાર્ક. જેમ પ્રભાવી જનીનની સંખ્યા ઓછી અને પ્રછન્ન જનીનની સંખ્યા વધુ એમ એનું છે ત્વચાનો રંગ છે તે આછો જોવા મળે છે, એટલે કે ગોરો જોવા મળે છે. હવે મિત્રો બહુજનીનિક વારસો પૂર્ણ થાય છે ત્યારબાદ આવે છે પ્લિઓટ્રોપી. હવે બહુજનીનિક વારસાની અંદર આપણે જોઈ લીધું કે એક જે લક્ષણ છે તેના માટે વધારે જનીનો જવાબદાર છે. ત્વચાની વાત કરીએ તો કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી આ ત્રણ જનીનો છે, અથવા તો સ્મોલ એ, સ્મોલ બી અને સ્મોલ સી આ ત્રણ જનીનો દ્વારા ત્વચાના રંગનું નિયંત્રણ થાય છે. આમ લક્ષણ એક છે ત્વચાનો કલર, પરંતુ એના માટે જે જવાબદાર છે જનીનો છે તે કેવા છે, ત્રણ, બે થી વધારે અથવા તો ત્રણ જનીન જવાબદાર છે, તો એને બહુજનીનિક વારસો કહે છે. હવે મિત્રો આવે છે પ્લિઓટ્રોપી, કે જેને ઇંગ્લિશમાં પ્લિઓટ્રોપી તરીકે જ ઓળખવામાં આવે છે. હવે પ્લિઓટ્રોપી એટલે શું મિત્રો, તો અહીંયા શું થાય છે મિત્રો કે એક જનીન છે એના દ્વારા બે અથવા તો વધારે લક્ષણો અસર કરે છે. કેવી રીતે, તો આગળ આપણે જોઈએ કે અત્યાર સુધી આપણે જનીનનું એક જ સ્વરૂપ પ્રકાર અથવા તો લક્ષણ ઉપર અસર જોઈ. અત્યાર સુધી આપણે કેવી અસરો જોઈ કે કોઈ એક જનીન છે તે કેટલા સ્વરૂપ પ્રકાર કરી શકે, એક અથવા તો એક જ લક્ષણ છે તે પ્રદર્શિત કરી શકે. એટલે કોઈ એક જનીન છે તેના દ્વારા એક જ લક્ષણની અભિવ્યક્તિ થાય છે, તે એક જ લક્ષણ છે તે પ્રદર્શિત કરે છે અથવા તો એક જ લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે, અથવા તો કોઈ એક જનીન છે તેના દ્વારા એક જ સ્વરૂપ પ્રકાર નિર્માણ પામે છે. ધારી લ્યો કે જે કેપિટલ ટી છે કે જે વટાણાની અંદર આવેલું છે અથવા તો સ્મોલ ટી છે, તો આ બંને કયું લક્ષણ પ્રદર્શિત કરે છે, ઊંચાઈનું. જો કેપિટલ ટી હાજર હશે તો એના છોડ ઊંચા હશે, સ્મોલ ટી હાજર હશે તો એના છોડ નીચા હશે. તો આપણે અત્યાર સુધી એવા જનીનો છે તેના સ્વરૂપ પ્રકારની આપણે વાત કરી કે તે કોઈ એક જનીન છે તે એક જ લક્ષણ છે તેના ઉપર અસર કરે છે. હવે આપણે એવા ઉદાહરણો છે તે જોવાના છે કે જેમાં એકલ જનીન છે તે એક કરતા વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે. અત્યાર સુધી મિત્રો કેવું જોયું કે એક જનીન એક જ લક્ષણ છે તે અભિવ્યક્તિ કરે છે, એક જ લક્ષણ એક જ સ્વરૂપ પ્રકાર છે તેનું પ્રદર્શન કરે છે. પરંતુ હવે આપણે એ જોવાનું છે કે જેમાં એકલ જનીન એક કરતા વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે. તો મિત્રો જનીન એક છે પરંતુ એના લક્ષણો કેટલા છે, વધારે છે, તે એકથી વધારે લક્ષણો છે તેની અભિવ્યક્તિ દર્શાવે છે એકલું જનીન. તો આવા જનીન છે તેને પ્લિઓટ્રોપિક જનીન એટલે કે પ્લિઓટ્રોપિક જીન કહે છે. અને જે આ પ્રકારની જે પ્રક્રિયા છે તેને પ્લિઓટ્રોપિઝમ તરીકે ઓળખવામાં આવે છે, કે એક જનીન છે તેના દ્વારા જે વધારે અસરો દર્શાવવાની જે ઘટના છે તેને પ્લિઓટ્રોપિઝમ કહે છે. અને જે આવા જનીનો છે કે એક જનીન છે તે અનેક અસરો સાથે સંકળાયેલા છે તેઓને પ્લિઓટ્રોપિક જનીનો તરીકે ઓળખવામાં આવે છે. અને જે આ પ્રકારની જે જનીનો છે તેની જે આવી ક્ષમતા છે કે જેમાં વધારે અસરો અભિવ્યક્ત થતી હોય છે તેને પ્લિઓટ્રોપી કહે છે. હવે મોટાભાગના કિસ્સામાં પ્લિઓટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર ચયાપચય પથ એટલે કે
જે મેટાબોલિક પાથવે છે તેના ઉપર થાય છે કે જે વિવિધ સ્વરૂપ પ્રકારો તરફ દોરી જાય છે. હવે જે મોટાભાગના કિસ્સાની અંદર જે પ્લિઓટ્રોપી છે કે એક જનીન છે તેના દ્વારા વધારે પ્રકારની અસરો દર્શાવાય છે તો એની અંદર જોવા મળે છે ચયાપચય પથની અંદર કે જે મેટાબોલિક પાથવે છે તેની અંદર કે તેની અંદર એક જનીનની જે અસર છે તેના કારણે જુદા જુદા સ્વરૂપ પ્રકારો છે તે પ્રદર્શિત થાય છે. તો એનું એક ઉદાહરણ છે ફિનાઇલ કિટોન્યુરિયા રોગ તેનું ઉદાહરણ છે. અને મિત્રો આ મનુષ્યની અંદર જોવા મળે છે કે તે ચયાપચય ખામીનો રોગ છે. હવે આ ફિનાઇલ કિટોન્યુરિયા રોગ છે તેને મિત્રો શોર્ટમાં પી કે યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફિનાઇલ કિટોન્યુરિયા રોગ છે તે ચયાપચયને લગતો જે ખામી છે તેનો રોગ છે. હવે એની અંદર મિત્રો શું થાય છે કે આ રોગ થવાનું કારણ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ ઉત્સેચક માટેના સંકેતન કરતા જનીનની વિકૃતિ છે. હવે મિત્રો જે એક ઉત્સેચક છે એક એન્ઝાઇમ છે તેનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ PAH. હવે આ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ ઉત્સેચક છે તેનું સંકેતન કરતું જે જનીન છે તેની અંદર વિકૃતિ આવેલી છે તો એના કારણે શું થાય છે મિત્રો કે આ ઉત્સેચક નિર્માણ પામતો નથી, આ ઉત્સેચક નિર્માણ નહીં પામે તો એના કારણે અનેક પ્રકારની અસરો છે તે વ્યક્ત થાય છે. તો આ એક જ જનીન વિકૃતિના કારણે એટલે કે એક જ જનીનની અંદર વિકૃતિ આવે છે તો એના કારણે જે આ ફિનાઇલ કિટોન્યુરિયા રોગ થાય છે તેના લક્ષણની અંદર જોઈએ તો માનસિક મંદતા એટલે કે મંદબુદ્ધિ જોવા મળે છે, વાળ અને ત્વચાના રંજક કોણમાં ઘટાડો જોવા મળે છે, આવી રીતે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દ્વારા આપોઆપ દેખાઈ આવે છે. એટલે કે આવી રીતે જે સ્વરૂપો છે માનસિક મંદતા, વાળ અને ત્વચાના રંજકોણમાં ઘટાડો, તો આમ જનીન એકની અંદર વિકૃતિ આવી છે, એક જનીનની અંદર લક્ષણની અભિવ્યક્તિમાં પ્રોબ્લેમ પડ્યો છે તેના કારણે ત્રણ લક્ષણો છે એના બાહ્ય સ્વરૂપ પ્રકારે પ્રદર્શિત થાય છે. આમ એકલું જનીન છે તે શું કરે છે, એકથી વધારે લક્ષણો પ્રદર્શિત કરે છે તો એને પ્લિઓટ્રોપી અથવા તો એવા જનીનો છે તેને પ્લિઓટ્રોપિક જનીન તરીકે ઓળખવામાં આવે છે કે જેનું ઉદાહરણ ફિનાઇલ કિટોન્યુરિયા છે. તે મિત્રો આગળ પણ આપણે ભણવાનો છે આ રોગ કે જે આજ પાઠની અંદર આગળ આવે છે. અને જે એક બીજો રોગ છે સિકલ સેલ એનિમિયા તેની અંદર પણ આવું જ થાય છે. હવે મિત્રો શું થાય છે આ રોગની અંદર તે આપણે જોઈએ તો એક છે એમિનો એસિડ છે તેનું નામ છે ફિનાઇલ એલેનિન. એમિનો એસિડ છે ફિનાઇલ એલેનિન. હવે આ ફિનાઇલ એલેનિન છે આ ફિનાઇલ એલેનિનનું રૂપાંતરણ કેની અંદર થાય છે, ટાયરોસિનની અંદર. આ ફિનાઇલ એલેનિન છે તે ફેરવે એનું વિઘટન થાય છે ટાયરોસિનમાં. ટાયરોસિન પણ એક એમિનો એસિડ છે. હવે મિત્રો આ ફિનાઇલ એલેનિન ટાયરોસિનની અંદર રૂપાંતરણ પામવા માટે કેની જરૂર પડે છે, એક ઉત્સેચકની જરૂર પડે છે અને ઉત્સેચકનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેજ. હું ટૂંકમાં લખું છું ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેજ. હવે ફિનાઇલ એલેનિન છે એમિનો એસિડ છે તેને ટાયરોસિનની અંદર રૂપાંતરણ પામવા માટે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેજ ઉત્સેચકની જરૂર પડે છે. હવે મિત્રો આ ઉત્સેચકની જરૂર પડે છે તેનું જનીન છે તે 12મા રંગસૂત્રની ઉપર હાજર છે. હવે એ જનીનની અંદર કોઈ પણ કારણોસર વિકૃતિ આવે છે તો એના કારણે જે આ જનીન છે 12મા નંબરનું જનીન તેના દ્વારા ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેજ ઉત્સેચક ઉત્પન્ન થતો નથી. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેજ ઉત્સેચક ઉત્પન્ન નહીં થાય તો એના કારણે જે આ ફિનાઇલ એલેનિન છે તેનું ટાયરોસિનમાં રૂપાંતરણ નહીં થાય. મિત્રો આખી પ્રક્રિયા છે કે ત્યારબાદ જે આ ટાયરોસિન છે તેનું રૂપાંતરણ થાય છે મેલેનિનની અંદર. અને આ મેલેનિન છે તે શું કરે છે કે જે આપણે ત્વચાનો રંગ છે તેના માટે જવાબદાર છે. તો મિત્રો કેવી રીતે અહીંયા એકથી વધારે સ્વરૂપો પ્રદર્શિત થાય છે કે જો ફિનાઇલ એલેનિન છે તે ટાયરોસિનમાં રૂપાંતરણ નહીં પામે તો એના કારણે મેલેનિન છે તે નહીં બને તો એના કારણે જે ત્વચા છે તેનો રંગ છે જે વાળનો રંગ છે તે કેવો થઈ જાય છે, ભૂરો થઈ જાય છે. તો હવે આ એક જનીન છે કે જે એક જનીનના કારણે માનસિક મંદતા આવે છે, જે ત્વચાનો રંગ છે વાળનો રંગ છે તે પણ
ઘેરો જોવા મળતો નથી, સાવ આછો જોવા મળે છે. તેને આલ્બિનિક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આલ્બિનિઝમ પર્સન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે આ ફિનાઇલ એલેનિન છે તેઓ ટાયરોસિનમાં રૂપાંતરણ નહીં પામે, તો એના કારણે જે આ ફિનાઇલ એલેનિન છે તેના જે વ્યુત્પન્નો છે તે લોહીની અંદર અને જે સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહી છે તેમાં જમા થાય છે. અને જે વધારાનો જે ફિનાઇલ એલેનિન છે તે મૂત્ર દ્વારા ઉત્સર્જિત થઈ જાય છે. તો આમ અહીંયા જે ટાયરોસિન બનતું નથી અને એના પરિણામે મેલેનોસાઇટ જે મેલેનિન બનાવે છે તે પણ નિર્માણ પામતું નથી. તો આમ એક જનીન છે તેના દ્વારા શું થાય છે, વધારે લક્ષણો પ્રદર્શિત થાય છે એક જનીનના કારણે. તો આ પ્રકારની જે અસર છે તેને પ્લિઓટ્રોપી, આ પ્રકારની ઘટના છે તેને પ્લિઓટ્રોપિઝમ તરીકે ઓળખવામાં આવે છે, કે તેમાં એક જનીન છે તે એક પર કરતાં વધારે સ્વરૂપ પ્રકાર ઉપર અસર કરે છે. તો મિત્રો, આજે આપણે બે અભ્યાસ કર્યો, બહુજનીનિક વારસો અને પ્લિઓટ્રોપી. બહુજનીનિક વારસાની અંદર શું જોયું, કે એક લક્ષણ છે તેના માટે વધારે જનીનો જવાબદાર છે, અને પ્લિઓટ્રોપીની અંદર એનાથી ઊંધું, કે એક જનીન છે તે વધારે પ્રમાણમાં સ્વરૂપ પ્રકાર સર્જે છે. આમ બહુજનીનિક વારસો અને પ્લિઓટ્રોપી છે તે બંનેની અંદર વિરુદ્ધ જોવા મળે છે. બહુજનીનિકમાં લક્ષણ એક છે, જનીન વધારે છે. પ્લિઓટ્રોપીની અંદર જનીન એક છે, લક્ષણ વધારે છે. તો મિત્રો, આજે આપણે આટલું રાખીએ. હવે ત્યારબાદ આવે છે લિંગ નિશ્ચયન, સેક્સ ડિટર્મિનેશન, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ વેરી વેરી મચ.